नगर તાલુકાના ઉણદ ગામે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા દુસ્સા કટેરી ચેરમેન અશોકભાઈ ચૌધરીને 15 ગામના ચૌધરી સમાજ સમારોહ કાર્યક્રમ એવોર્ડ પ્રાપ્ત કરે છે. સુલતાનપુર બનાસકાંઠા જિલ્લામાં 1,04,15,000 કઠામણ વગવાડી 357 સૌથી વધુ ગુંજા છે. ઉણદ સરદારભાઈ ચૌધરી, ખતોડા ચૌધરી, અંબાવાડા ધારાસભ્ય ગામના ચૌધરી સમાજના આગેવાનોભાઈ ચૌધરી, અશોકભાઈ ચૌધરી અને નગરપાલિકાના તમામ સદસ્યો અર્પણ કરી સ્વાગત કર્યું. નગર તાલુકા પંચાયતના સદસ્ય, સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને કાર્યક્રમની અંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોવિંદભાઈ ચૌધરીએ કાર્યક્રમમાં અજમલજી ઠાકોર, એનડી ચૌધરી તેમજ ઉણદ ગામના ગ્રામજનોએ પાણીની સમસ્યાને લઈને ઋષિકેશભાઈ પટેલને રજૂઆતો કરી હતી. તેમજ ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કૂવામાં છે જેટલું હવાડામાં તો આવશે જ. દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ગ્રામજનોને જણાવ્યું હતું કે અગાઉના સમયમાં દૂધના ભાવમાં વધારો થશે અને ફરીથી મહેસાણાની દૂધસાગર ડેરી દેશમાં પ્રથમ ક્રમાંકે આવશે. દૂધ ઉત્પાદક રક્ષક સમિતિ વડનગર દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. ગુજરાતમાં સૌથી બનાસકાંઠા નવલબેન દશાંકભાઈ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 1,04,15,357 સૌથી વધુ દૂધ ધરાવે છે. સરદારભાઈ ચૌધરી, એમએલ ચૌધરી, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, કનુભાઈ ચૌધરી, પંકજભાઈ ચૌધરી, વડનગર નગરપાલિકાના તમામ સદસ્યો, વડનગર તાલુકા પંચાયતના સદસ્ય હાજર રહ્યા હતા. કાર્યક્રમની અભારવિધિ ગોવિંદભાઈ ચૌધરીએ કરી હતી. માટેનો એક નવો ધંધો, આમ તો આદરણીય માનસીભાઈ મોટીભાઈ આ ઉદ્યોગને ખૂબ ઊંચાઈઓ ઉપર લઈ ગયા હતા. હજુ પણ ઊંચી ઊંચાઈઓ ઉપર લઈ જઈ શકાય એવી ક્ષમતા ધરાવતા આ વ્યવસાય અમને કામ કરવાની શક્તિ મળે છે અને નવું બળ મળે છે, એટલા માટે હું આપના સર્વનો આભાર માનું છું. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં જિલ્લાના 6,00,000 પશુપાલકોએ અને આપ બધાએ આશીર્વાદ આપી અને અમારી પેનલને વિજેતા બનાવી, એ માટે પણ આપનો દિલથી આભાર માનું છું. એમને અમારા સમાજ વિશે સારી રજૂઆત કરી. અશોકભાઈનો અભિગમ દૂધ ઉત્પાદકોને વધુમાં વધુ વળતર મળે, દૂધ ઉત્પાદક સુખી થાય અને ડેરીનું હિત જળવાય એ રીતના પ્રયત્ન કરી રહ્યા છે. એમને લોકોને સુધી સંદેશો પહોંચાડ્યો. કૃષિભાઈનો દરેક સમાજની સાથે લઈને ચાલવાવાળા છે અને એમો એમને મહત્ત્વનો અમારા સમાજમાં એમને મહત્ત્વનો ટેકો રહેશે. એમને એમને કહ્યું કે ચૌધરી સમાજને પાઘરેલું ચોક્કસ ધ્યાન રાખે અને આ વિસ્તારનું ધ્યાન રાખે એ અમારા માટે એ ગૌરવ.